લઠ્ઠાકાંડની અસર સુરતમાં જોવા મળી છે. બરવાળામાં ઝેરી દારૂ પીધા બાદ ખાનગી બસોના ક્લીનર સુધી પહોંચ્યો હતો. એકાએક આંખે દેખાતું બંધ થયા બાદ બેભાન થતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. બરવાડામાં થયેલા લઠ્ઠાકાંડનો રેલો હવે સુરત સુધી પહોંચ્યો છે. ખાનગી બસમાં ક્લીનર તરીકે કામ કરતા બલદેવ નામના વ્યક્તિએ બરવાડા ખાતે દેશી દારૂ પીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા તેણે દારૂ પીધો હતો, ત્યારબાદ તેની તબિયત લથડી હતી. સુરત આવતા જ એકાએક દેખાતું બંધ થઈ બેભાન થઈ જતા હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. બસના ડ્રાઈવર તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. બસના માલિકે જણાવ્યું હતું કે બલદેવ બરવાળા ખાતે દારૂ પીધો હતો, ત્યારબાદ તેની તબિયત ત્યાં જ લથડી હતી, પરંતુ ત્યાં હોસ્પિટલ સારવાર લીધા બાદ તેને થોડું સ્વસ્થ લાગતું હતું અને તેને કારણે બસમાં ફરીથી સુરત આવી ગયો હતો. જોકે રાત્રે સુરતના કતરગામ વિસ્તારમાં ટ્રાવેલ્સ પાર્ક કરી છે, ત્યાંથી આગળ એકાએક જ તેની તબિયત લથડી હતી. તેને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું એવું બલદેવનું કહેવું હતું અને ત્યારબાદ તે બેભાન થઈ ગયું હતું. આ બાબતમાં અમારા ધ્યાન પર આવતાની સાથે જ અમે તેને હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા છે. બલદેવ નામના ઈસમે બરવાળા ખાતે દારૂ પીધો હોવાનું બસના માલિક અમને જણાવ્યું હતું. દારૂ પીધા બાદ ત્યાં પણ તેમની તબિયત લથડી હતી, પરંતુ ફરીથી સ્વસ્થ થતા તે બસમાં સુરત આવ્યો હતો અને અહીં ફરીથી તબિયત લથડતા તેને સારવાર માટે દાખલ કરાયો હોવાની વાત પણ તેમણે કરી છે. અત્યારે અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ. બલદેવને હાલ સારવાર આપવામાં આવી રહી છે. વ્યક્તિ બેભાન હાલતમાં મળ્યો હતો અને તેને બોટાદ જિલ્લામાંથી કંઈક ઝેરી દારૂ પીધાની વાત સામે આવી છે, શું હકીકત છે? પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી? મૂળ બોટાદ જિલ્લાના વતની બળદેવ ઝાલા, જે બસમાં ક્લીનર તરીકે નોકરી કરે છે, જે બસ અમરેલી અને સુરત રૂટ ઉપરની છે, તેમાં તે ગઈકાલે રાત્રે ક્લીનર તરીકે ત્યાંથી બસમાં નોકરીમાં ચડેલ હતા અને અહીંયા ગાડી આવીને સવારે પછી સૂઈ ગયેલા હતા. સૂઈ ગઈ અને પછી બપોર દિવસ દરમિયાન જાગેલને અને પછી કહેવા માંડ્યા કે મને અંધારા આવે છે અને એ રીતે પછી તાત્કાલિક એને 108 મારફતે હોસ્પિટલમાં દાખલ કરે. અમારી પોલીસની ટીમ પહોંચી અને તાત્કાલિક એની સારવાર કરાવેલ છે અને એના જોડેના ડ્રાઈવરનું પણ નિવેદન લેવામાં આવેલ છે. એની જોડે વાત થયા મુજબ એવું જાણવા મળેલ છે કે ડ્રાઈવરે એવું કહેલ છે કે આ અમારી સાથે વાત કરતો હતો કે મારા પોલાપુર ગામમાં પણ 2-3 માણસ ઝેરી કેમિકલ પીવાથી મરણ ગયેલ છે, પરંતુ મને કશું થયેલ નથી અને મેં આગલે દિવસે ત્યાં આગળ જિમના સીએસસીમાં પણ સારવાર કરાવેલ છે. ત્યાંથી પછી મને સારું લાગતા રાત્રિ દરમિયાન એક ક્લીનર તરીકે પાછો અહીં આગળ નોકરી પર આવેલ હતો. આ મૂળે બોટાદ જિલ્લાનો વતની છે.